ડિસાના જાબડિયા ગામના અર્જુન ઠાકોરે ગળામાં નાગ લપેટીને વિડીયો ઉતારવા વન વિભાગે તપાસ હાથ ધરી. આજે ગાયક અર્જુન ઠાકોરની તેમજ વિડીયો બનાવનાર અશોકભાઈ રંજીતભાઈ વણઝારાની વન વિભાગે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પશુ પ્રાણી સાથે તેમજ ઝેરી જીવજંતુ સાથે અનેક લોકો વિડીયો બનાવી વાયરલ કરી પોતાની પ્રશંસા મેળવતા હોય છે, તો બીજી તરફ પશુઓ સાથે તેમજ ઝેરી જીવજંતુ સાથે વિડીયો વાયરલ કરતા લોકો સામે વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ડીસાના ઝાબડિયા ગામ ખાતે સામે આવ્યો છે. ડીસાના ઝાબડિયા ગામમાં અર્જુન ઠાકોર નામના દેશી ગાયક કલાકારે કોબરા સાપને ગળામાં લપેટીને નાક સાથે ગીતો ગાતા મસ્તીઓ કરી હતી, અને આ વિડીયો મંગળવારે ડીસા લાખણી સહિતના ગામોમાં ભારે વાયરલ થયો હતો. વિડીયોમાં દેખાતો કોબરા સાપ અતિ ઝેરી ન્યુરોટોક્સિક ઝેરવાળો હોય છે, જેના ડંખથી ચેતાતંતુઓ પર સીધી અસર થાય છે. ગુજરાત સરકારના અધિનિયમ 1972ના વન્યજીવ સૃષ્ટિના કાયદા મુજબ આ સાપ રક્ષિત છે. જોકે સોશિયલ મીડિયામાં ગાયક કલાકારે પ્રશંસા મેળવવા માટે કાયદાને નેવે મૂકી સાપ સાથે મસ્તી કરી હતી, જે બાદ વિસ્તરણ રેન્જના ડીસીએફ અભયકુમાર સિંઘ સાથે વાત કરવા તેમણે જણાવ્યું હતું કે વિડીયો મળ્યા બાદ તપાસ અર્થે ટીમ ગામમાં ગઈ હતી. ઝાબડિયા ગામમાં યુવકે વિડીયો ઉતાર્યો હતો તેનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે બાદ આજે વન વિભાગ દ્વારા સોશિયલ મીડિયામાં સાપ ગળામાં લપેટીને ગુજરાતી દેશી કલાકાર અર્જુન ઠાકોર ઉર્ફે અદયસિંહ વનાજી પરમાર તેમજ વિડીયો બનાવનાર અશોકભાઈ રણજીતભાઈ વણઝારાની અટકાયત કરી ડીસા નામદાર કોર્ટમાં હાજર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.